નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડ સેકન્ડરી સેક્શનમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉના વિડીયોમાં આપણે બુકનો ટોપિક યુનિટ ફોર રીડ વન માઇન્ડ બોડી મેડિસિન વિશે શીખ્યા હતા આજે આપણે બુકનો ટોપિક યુનિટ સિક્સ રીડ ટુ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન શંકાશીલની ઓળખ પાર્ટ વન એટલે કે એનો પહેલો ભાગ આજે શીખીશું અહીંથી પાઠ શરૂ થાય છે તો પાઠ શરૂ કરશું આપણે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન એટલે શંકાશીલની ઓળખ પાઠ શરૂ કરશું હવે વેધર યુ વોટ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ બીંગ મેચડ જો તમે ટીવી પર જાસૂસી સિરિયલ જોતા હોવ તો તમે ડીએનએ સેમ્પલ મિલાવતા સરખાવતા જોયા હશે સેમ્પલ એટલે નમૂના અહીંયા એવોર્ડ થશે ડીએનએના નમૂના એવોર્ડ થશે વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ આ ડીએનએ પુથ્થકરણ શું છે એન્ડ વાય ડૂ ઇવન ટીવી શોજ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ એફેક્ટિવ ટુ યુ અને શા માટે ટીવી શો પણ તેને દર્શાવવા વધુ અસરકારક તેમજ રસપ્રદ માને છે ફિક્શનલ કેરેક્ટર્સ લાઈક ફાધર બ્રાઉન સેલ્લોક હોમ્સ એન્ડ વ્યોમેશ બક્ષી હેવ બીકમ લેજેન્ડરી ફોર દેયર સ્કિલ ઇન આઈડેન્ટિફાઇંગ ક્રિમિનલ્સ વિદાઉટ એની ટેકનોલોજી કોઈપણ ટેકનોલોજીના ઉપયોગ સિવાય ગુનેગારને શોધી કાઢવાના તેમના કૌશલ્ય માટે ફાધર બ્રાઉન સેલ્લોક હોમ્સ અને યોમેશ બક્ષી જેવા કાલ્પનિક પાત્રો સુવિખ્યાત લોકપ્રિય બની ચૂક્યા છે અહીંયા લેજન્ડરીનો અર્થ હશે સુવિખ્યાત એ તમને અને ક્રિમિનલ એટલે ગુનેગાર એવો અર્થ થશે હવે અત્યાર સુધી જે ચલાવી એની થોડીક સમજૂતી અલગ રીતે આપણે મેળવીશું યુ વોચ ટીવી સિરિયલ ઓર ટીવી શો હું અહીંયા કેટલાક તમને પ્રશ્ન પૂછું છું શું તમને ટીવી સિરિયલ કે ટીવી શો જોવા ગમે છે તમે જુઓ છો વિચ ટીવી સિરિયલ ઓર ટીવી શો ડૂય યુ વોચ કયા ટીવી શો કે ટીવી સિરિયલ તમે જુઓ છો વિચ ટાઈપ્સ ઓફ ટીવી સિરિયલ ઓર ટીવી પ્રોગ્રામ યુ વોચ ટ્રેજિક ડ્રામા ટ્રેજિક ડ્રામા ઓર કોમિક ડ્રામા તમે કયા પ્રકારની સિરિયલ કે કયા પ્રકારના પોગ્રામ જુઓ છો કરું નાટક જેમાં ખૂબ દુઃખ પડતું હોય રોવાનું હોય એવા એવા પોગ્રામ કે પછી કોમિક ડ્રામા એટલે કે જેમાં હાસ્ય હોય હસવાનું હોય કોમેડી હોય એવા નાટકો જોવાનું તમને પસંદ છે સમ સ્ટુડન્ટ મે વોન્ટ ટુ સે મી વિથ ટાઈપ્સ ઓફ પોગ્રામ યુ આઈ વોચ તમારામાંથી કેટલાક વિદ્યાર્થી કદાચ મને પૂછશે કે સર તમને કયા પ્રોગ્રામ તથા કયા પ્રકારના પ્રોગ્રામ જોવા ગમે છે વિચ ઇઝ યોર ફેવરેટ પ્રોગ્રામ તમારો પ્રિય પોગ્રામ કયો છે સ્ટુડન્ટ્સ તમારો પણ પ્રિય પ્રોગ્રામ કયો છે કઈ સિરિયલ તમે વધારે જુઓ છો તો મારી વાત કરું મિત્રો તો આઈ લાઈક કોમેડી સિરિયલ કોમેડી શો મને કોમેડી સિરિયલ કોમેડી શો જોવા ગમે છે આઈ લાઈક ઓલ્સો ડાન્સિંગ એન્ડ સિંગિંગ શો મને ડાન્સિંગ અને સિંગિંગના શો જોવા ગમે છે કપિલ શર્મા કોમેડી શો ઇઝ માય ફેવરેટ શો અને કપિલ શર્મા કોમેડી શો મારો પ્રિય ટીવી શો છે આઈ લાઇક સસ્પેન્સ સિરિયલ મને રહસ્યમય સિરિયલો પણ ગમે છે યુ ઓલ્સો લાઈક સસ્પેન્સ સિરિયલ લાઈક સીઆઈડી તમને પણ સસ્પેન્સ સિરિયલ જોવી ગમતી હશે રહસ્યમય બીજું કે જેને જેમ સીઆઈડીમાં એસીબી પ્રદ્યુમન દયા ફેટ્રિક અભિજીત ડૉક્ટર સાલુકે તારિકા વગેરે જેમ લોકપ્રિય પાત્રો થઈ ગયા છે તે રીતે ફાધર બ્રાઉન સેલોક હોમ્સ વ્યમેશ બક્ષી વગેરે જેવા પ્રખ્યાત પાત્રો થઈ ગયા છે જે કોઈપણ ટેકનોલોજી ટેકનોલોજી વગર ગુનેગારોને ઓળખી કાઢતી પણ આજે ગુનાશોધક શાખા ગુનેગારને ઓળખી કાઢવા ખૂબ જ નવી અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તો પહેલાંના સમયમાં ટેકનોલોજી નહોતી છતાં જાસૂસો ડિટેક્ટિવ સુધક શાખાઓ ગુનેગારને શોધી કાઢતી પણ અત્યારે ગુનેગારોને શોધવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તમને પણ એવી સિરિયલો કદાચ ગમતી હશે તો અહીંયા થોડ આ જે યુનિટ સિક્સ છે એનો રીડ વન આપણે બાકી છે યુનિટ સિક્સનો રીડ વન રીડ ટુ રીડ થ્રી એ જાસૂસી વિશે ક્રાઇમ વિશેનો યુનિટ છે એમાંનો આપણે આ બીજો યુનિટ આજે પસંદ કર્યો છે તો આપણે આગળ જોઈશું અહીંયા સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ બટ ટુડે ઇન્વેસ્ટિગેટર રાધર યુઝ લોટ ઓફ ન્યૂ ટેકનોલોજી ટુ આઈડેન્ટિફાઈડ કલ્પ્રિટ પરંતુ આજે ગુનાશોધક શાખા જે છે એ લોકો ગુનેગારોને શોધવા માટે ખૂબ જ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇટ ઇડીએન એનાલિસિસ તેમાં સૌથી તો વધુ સચોટ અને લોકપ્રિય ડીએનએ પુથ્થકરણ છે એટલે કે ઘણી બધી રીતો છે ગુનેગારોને શોધવા માટેની પણ એમાંથી સૌથી લોકપ્રિય અને જો ચોકસાઈવાળી રીત હોય તો એ છે ડીએનએ એનાલિસિસ એ એનાલિસિસમાં ક્યારેય ભૂલ ના પડે એનું પરિણામ સચોટ આવે છે તો એનો ઉપયોગ આજકાલ જે ઇન્વેસ્ટિગેટર છે ક્રાઈમ ઇન્વેસ્ટિગેટર એ લોકો ખાસ કરે છે આગળ ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજીકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બિંગ હેઝ ડીએનએ શું છે એના વિશે વાત કરી છે ડીએનએ એ સૌથી વધુ પાયાનું જૈવિક પદાર્થ છે જે દરેક માનવમાં હોય છે હ્યુમન બીંગ એટલે માનવ માણસ એવરી સેલ ઇન હ્યુમન બીંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્થ્સ માનવ શરીરના દરેક કોષમાં હજારો ડીએનએના તંતુકણો હોય છે ને જે સ્ટ્રેન્ડ્સ શબ્દ આપ્યો છે એનો અર્થ લખેલો છે પ્રાણીના પેશીમાં રહેલા એક તંતુ હજારોની સંખ્યામાં હોય છે દરેક મનુષ્યના કોષની અંદર ધીસ ડીએનએ ઇઝ યુનિક આ ડીએનએ અજોડ હોય છે વિશિષ્ટ હોય છે એના જેવી જોડ બીજે ક્યાંય હોતી નથી એવરી પર્સન હેઝ એ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ દરેક વ્યક્તિમાં એક અજોડ વિશિષ્ટ ડીએનએ ફિંગર પ્રિન્ટ હોય છે હવે આગળ ધીસ ફિંગર પ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ યુસિંગ એની અવેલેબલ એવિડન્સ લાઈક બ્લડ સલાઈવા ઇટસેટ્રા એટલે કે લોહી લાડરસ વગેરે કોઈ પ્રાપ્ય પુરાવાનો ઉપયોગ કરીને આ ફિંગરપ્રિન્ટને ઓળખી શકાય છે એટલે કે લાલ રસ હોય લોહી હોય કે એવું કોઈ પણ પદાર્થ હોય એનો ઉપયોગ કરીને આ ફિંગરપ્રિન્ટ ઓળખી શકાય છે ઇવન એ સિંગલ હેર ઇજ ઇનઅ ટુ આઈડેન્ટિફાઈડ ફક્ત એક વાળ હોય તો એ પણ તે ફિંગરપ્રિન્ટને ઓળખવા માટે પૂરતો છે એટલે કે માત્ર એક વાળ પણ આ ફિંગરપ્રિન્ટ ઓળખી કાઢવા માટે સક્ષમ પુરાવો છે પૂરતો છે એડવાન્સ એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ યુઝ ટુ ફાઇન્ડ ધીસ ફિંગરપ્રિન્ટ આ ડીએનએ ફિંગરપ્રિન્ટ શોધવા ઓળખી કાઢવા એડવાન્સ ટેકનોલોજી આપણને મદદ કરે છે એ માટે એક વેસલ ટેકનોલોજી હોય છે એની મદદથી જ આપણે ડી ફિંગરપ્રિન્ટ ઓળખી શકીએ છીએ ઇટ ઇટ ટ્રાન્સફર્ડ ઓન સીટ ઇન ફ્રોમ ઓફ બારકોડ પેટર્ન તેને બારકોડ પદ્ધતિના સ્વરૂપે સીટ કે કાગળ પર રૂપાંતરિત કરવામાં આવે છે હવે તમને થાય બારકોડ પેટર્ન કેવા પ્રકારની હોય છે તો એ અહીંયા આપણે જરા જોઈ લઈએ આ પ્રકારની હોય છે પેટન બારકોડ પેટનને જે તમે જોયું હશે આ પ્રકારની જે આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ અત્યારે આજકાલ તમે એટીએમ કાર્ડ હોય દરેકમાં પ્રકારના બારકોડ પેટર્ન હોય છે અને કોઈ પણ વસ્તુ ઉપર પણ આ પ્રકારની બારકોડ પેટર્ન હોય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આગળ પોલીસ યુઝ ધીઝ ટુ મેચ દેમ ટુ ધ સસ્પેક્ટ અને પોલીસ તેને એટલે કે બારકોડ પેટને શંકાશીલ ગુનેગારો સાથે સરખાવે છે ડીએનએ કે નોટ બી ફેકડ ડીએનએ કોઈ પણ દિવસ બનાવટી ના હોય ફેક ના હોય એટલે કે ખોટું ના હોય હેન્સ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઇડેન્ટિફાઈ સસ્પેક્ટ તેથી શંકાશીલ ગુનેગારોને ઓળખી કાઢવામાં સૌથી વધુ વૈજ્ઞાનિક અને અસરકારક સાધન છે એક આ ડીએનએજી એનાલિસિસ છે એ શંકાશીલ ગુનેગારોને ઓળખી કાઢવા માટે સૌથી વધુ વૈજ્ઞાનિક અને અસરકારક રીત સાબિત થઈ છે તો ત્યાં સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આગળ ડેટ્સ વાય ઇન્વેસ્ટિગેટર પ્રિફેડ યુસિંગ ટેકનિક અને આ કારણે જ ગુનેગારોને શોધવા માટે ગુના શોધક શાખા આ ટેકનિકનો ઉપયોગ કરે છે બીજું વિદ્યાર્થી મિત્રો તમે ઘણી સંસ્થામાં કે મોટા મોટી ઓફિસ હોય એમાં તમે સ્કૂલમાં પણ ટીચ સ્કૂલના સ્ટાફને થમ મારતા જોયા છે એ પણ એક પ્રકારની ફિંગર જ છે હવે આપણે અહીંયા સુધી જે ચલાવ્યું છે તો એની થોડી જાણકારી મેળવી લઈશું સૌથી પહેલાં તો તમારા મનમાં એ પ્રશ્ન થશે કે ડીએનએ એટલે શું એ શું છે એવો પ્રશ્ન થાય તો ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિયક એસિડ ફરીથી ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ એનું આખું નામ છે એટલે કે માનવ શરીરમાં પ્રાપ્ત એક એવો એસિડ જે કોષમાં વંશગત માહિતી પહોંચાડે છે એટલે કે વારસાગત માહિતી પહોંચાડે છે ફરીથી એનો અર્થ એવો થાય માનવ શરીરમાં પ્રાપ્ત એક એવો એસિડ જે મનુષ્ય કોષ છે એમાં વારસાગત માહિતી પહોંચાડે છે તે એક પાયાનું જૈવિક દ્રવ્ય છે તે અદ્વિતીય હોય છે ક્યારેય ખોટું હોઈ શકે નહીં એ આપણે વાત થઈ ગઈ પોલીસ ગુનેગારોને શોધવા માટે તેનો ઉપયોગ કરે છે એ પણ આપણે વાત થઈ ગઈ આ ઉપ સમજવા માટે એક ઉદાહરણ લઈએ હવે અહીંયા પાઠ એ પ્રકારનો છે એટલે ઉદાહરણ આપણે એ પ્રકારનું લેવું પડશે તો અહીંયા જનરલી વાત છે એટલે તમને થાય કે આવું એક્ઝામ્પલ કેમ અહીંયા આપ્યું છે તો પાર્ટના સંદર્ભમાં મારે એ પ્રકારનું એક્ઝામ્પલ આપવું પડે છે તો વાત કરશું કે ધારો કે કોઈ જગ્યાએ ચોરી લૂંટ હત્યા જેવા ખરાબ બનાવ બને છે બનાવ બન્યા પછી જ્યારે પોલીસ તે સ્થળની મુલાકાત લઈ ઊંડે તપાસ કરે છે અને તે સ્થળે બનાવના પુરાવા જેવા કે કોઈ વસ્તુ પદાર્થ વાળ લોહીના નમૂના લાળ રસ ફિંગરપ્રિન્ટ વગેરે એકઠા કરે છે આવું તમે સિરિયલમાં જોયું હશે જે ક્રાઇમ સિરિયલો આવે છે સસ્પેન્સ સિરિયલો આવે છે સીઆઈડીમાં તમે આ પ્રકારની વસ્તુઓ જોઈએ હશે અને એકઠા કરે છે એટલે કે પોલીસે બધું એક ભેગું કરે છે અને પછી એ સાયન્ટિફિક લેબમાં મોકલાવે છે અને ત્યારબાદ જે શંકાશીલ લોકો હોય તેની સાથે તે પુરાવાને સરખાવે છે કે જેના પર શંકા હોય એની શંકા હોય એવા વ્યક્તિ સાથે એ સરખાવે છે અને એટલે તેનો ડીએનએ ટેસ્ટ કરે છે બીજા અર્થમાં કહે તો જો તે પુરાવા સાથે જે વ્યક્તિના ડીએનએ મેચ થાય તેની વધારે કડક પૂછપરછ કરવામાં આવે છે તે ટેસ્ટથી વિશ્વસનીય પરિણામ મળે છે સાચા ગુનેગારને ઓળખવામાં મદદ મળે છે બીજા અમુક વ્યક્તિગત સંબંધો સાબિત કરવામાં પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે ડીએનએ ફિંગરપ્રિન્ટ બારકોડ પેટર્ન સ્વરૂપે જોવા મળે છે તે તમે ઘણી બધી વસ્તુઓ અને આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ એટીએમ કાર્ડ વગેરે પર જોવા મળે છે જે આપણે આગાઉ ચિત્રમાં જોયું ડીએનએ ટેસ્ટ સિવાય બીજી ઘણી રીતો છે એ આપણે હવે પછી જોઈશું તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આગળ તો અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલસો યુસ્ડ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન એટલે કે શંકાશીલ ગુનેગારની ઓળખ માટે બીજી અસરકારક પદ્ધતિઓ પણ ઘણી બધી છે ફરીથી શંકાશીલની ઓળખ માટે બીજી પણ અસરકારક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે ફોટો કમ્પોસિસ્ટ આર ક્રિએટેડ યુસિંગ પેસ્ટલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ એ વિટનેસ એટલે કે જો સાક્ષી એટલે કે નજરે જોનાર પ્રાપ્ય હોય તો એટલે કે હાજર હોય તો ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગુનેગારોના રેખાચિત્ર પણ તૈયાર કરવામાં આવે છે એનો મતલબ કે કોઈએ બનાવ પોતાની નજર સામે જોયો હોય તો એવા આર્ટિસ્ટ લોકો આવે છે કે જે જે નજરે જૂના સાક્ષી છે એના વર્ણન ઉપરથી ગુનેગારનું લોકો વર્ણન કરે એ ઉપરથી એમનું સ્કેચ બનાવે છે રેખાચિત્ર બનાવે છે અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે એટલે એ વ્યક્તિના ગુનેગારના જેના પર શંકા હોય એવા ગુનેગારના અલગ અલગ રેખાચિત્રો બનાવાય છે ફક્ત હાર્ડ પિન્જરો એને આખું માણસનું સ્વરૂપ આપી શકાય એવા સોફ્ટવેર અત્યારેના સમયમાં ટેકનોલોજીમાં છે તો અત્યારે કોમ્પ્યુટરમાં એ વસ્તુ બનાવી શકાય છે તો ખ્યાલ આવી ગયો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો અને ગુનેગારના અલગ અલગ રેખાચિત્રો બનાવવામાં આવે છે એટલે કે ધારો કે ગુનેગાર ચશ્મા પહેરે તો કેવો દેખાય ચશ્મા વગર કેવો દેખાય વાળ હોય તો કેવો દેખાય વાળ ના હોય તો કેવો દેખાય આવા પહેરવેશમાં કેવો દેખાય એવા અલગ અલગ એના રેખાચિત્રો સોફ્ટવેરની મદદથી બનાવી શકાય છે એટલે કદાચ ગુનેગાર કોઈ બીજા વેશમાં ફરતો હોય તો પણ એને પકડવામાં મદદ મળે છે હવે આગળ ફિઝિકલ એવિડન્સ આર યુસ્ડ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ અને શંકાશીલને ઓળખવા ભૌતિક પુરાવા ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે ફિઝિકલ એવિડન્સ એટલે ભૌતિક પુરાવાઓ છે એટલે કે વસ્તુઓ કે કંઈ પણ મળ્યું હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય બાઈટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈ ધ કલ્પ્રિટ યુસિંગ ધર ડેન્ટલ રેકોર્ડ એટલે કે ગુનેગાર જે છે એના દાંતનો રેકોર્ડ દાંતની રચનાનો ઉપયોગ કરી ગુનેગારોને ઓળખવામાં બચકું ભર્યાની નિશાનીનો પણ ઉપયોગ કરી શકાય છે તો એ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકાય છે તારો કોઈ નખથી કંઈ નિશાની થઈ હોય તો પણ એનો ઉપયોગ ગુનેગારને શોધવામાં કરી શકાય છે તો એ આપણે અહીંયા જે છે પાઠ એ પૂરો થાય છે પણ આપણે ત્યાં સુધીની સમજૂતી ફરી મેળવી લઈશું છેલ્લા ફકરાની કે ડીએનએ ટેસ્ટ સિવાય ઘણી બધી બીજી રીત છે તેમાં ફોટો કમ્પોસિસ્ટ એ વાત થઈ ગઈ આપણે આ રીત ગુનેગારોને શોધવામાં ત્યારે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ખરાબ બનાવ બન્યો હોય ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય તેની તે નજર સામે જોયું હોય તે જાણતો હોય ત્યારે તેને સાક્ષી ગણીને તેના વર્ણન મુજબ શંકાશીલ ગુનેગારોને શંકાશીલ ગુનેગારોના રેખાચિત્રો બનાવવામાં આવે છે અને બનાવના સ્થળે મળી આવતી વસ્તુઓને પણ ગુનેગારોને શોધવામાં ઉપયોગ કરવામાં આવે છે નખ અને દાંતની નિશાનીનો ઉપયોગ પણ ગુનેગારોને શોધવામાં કરવામાં આવે છે હવે છેલ્લે આપણે કહેવત ઇટ ઓલવેઝ સીમ્સ ઇમ્પોસિબલ અન્ટીલ ઇટ્સ ડન એનો મતલબ કે જ્યાં સુધી કોઈ કામ કરવામાં ન આવે ત્યાં સુધી તે કામ હંમેશા અશક્ય લાગે છે એટલે કે આપણે કોઈ પણ કામ આપણને સોંપવામાં આવે તો એ કરવાની પૂરી કોશિશ કરવી જોઈએ તો એ કામ શક્ય બનશે પણ આપણે એવા ઘણા લોકોને જોઈએ છે કે જેને કામ સોંપીએ તો કામ કરતાં પહેલાં જ એ ના પાડી દેશે કે આ કામ મારાથી નહીં થાય તો પછી નથી થવાનું એ અશક્ય જ રહેવાનું છે તો જ્યાં સુધી તમે કોઈ કામ કરો નહીં ત્યાં સુધી હંમેશા તે કામ અશક્ય જ લાગે ધારો કે આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે જે આપણે ઓનલાઈન શિક્ષણ અમે ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છીએ અને તમે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો એ અઘરી બાબત હતી પણ છતાં અત્યારે એ વસ્તુ શક્ય છે એ આપણે અત્યારે એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો એવું કોઈ પણ કાર્ય દુનિયામાં અશક્ય નથી જો તમે પ્રયત્ન કરો તો સો ટકા એમાં સફળતા મળે છે ખ્યાલ આવી ગયો ટ્રાય એન્ડ ટ્રાય યુ વીલ બી સક્સેસ વન ટાઈમ ઓકે થેન્ક યુ વેરી મચ હું જે છેલ્લે કહેવત બોલ્યો એમાં સક્સેસની જગ્યાએ સક્સેસફુલ આવશે ફરી બોલું છું ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસફુલ વન ડે એટલે કે વારંવાર કોશિશ કરવાથી પ્રયત્ન કરવાથી તમે એક દિવસ જરૂરથી સફળ થશો તમને ખ્યાલ છે કે કોશિશ કરીને વાલોથી કભી હાર નહીં હોતી એ કહેવત નીચે જ કહેવત છે તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કંઈ પણ આમાં ખ્યાલ ના આવ્યો હોય તો અગાઉ વાત થઈ ગઈ છે આપણે ઘણી વાર એ પ્રમાણે તમે મેસેજ અથવા તો મને ફોન કરી શકો છો ઓકે થેન્ક યુ વેરી મચ